વેલકમ સ્ટુડન્ટ, આપણે આજે કોમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર 1 એચટીએમએલનો પરિચય પાર્ટ 3 એટલે લેક્ચર 3 જેમાં આપણે પ્રેક્ટિકલ વિભાગ જોઈશું. તમે અગાઉના બે વિડીયોમાં ચેપ્ટર 1ની થિયરી વિભાગ જોઈ ગયા, હવે આમાં આપણે પ્રેક્ટિકલ વિભાગ જોઈશું જેમાં આપણે એચટીએમએલ પ્રોગ્રામ કઈ રીતે બનાવવાનો છે, એનું આઉટપુટ કઈ રીતે જોવાનું છે અને ચેપ્ટર 1ની અંદર આવતા જે ટેગ છે એના પ્રોગ્રામ વિષયની સમજૂતી જોઈશું. વેલકમ સ્ટુડન્ટ, હું બિનલ કોન્ટ્રાક્ટર, આપની કોમ્પ્યુટર વિષય શિક્ષક. આજે આપણે ચેપ્ટર 1ના પ્રેક્ટિકલ વિભાગ જોઈશું. ચેપ્ટર 1 એચટીએમએલનો પરિચયની આપણે થિયરી વિભાગ જોઈ ગયા અગાઉના વિડીયોમાં, તો હવે આપણે એને પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનું છે એ આપણે એક એક્ઝામ્પલથી શીખીશું. તો સૌ પ્રથમ આપણે HTML પ્રોગ્રામ બનાવવા માટે બે સોફ્ટવેરની જરૂર પડશે. સોફ્ટવેર એટલે કે જેમાં આપણે પ્રોગ્રામ લખવાનો છે. તો સૌ પ્રથમ આપણે પ્રોગ્રામ ટાઈપ કરવા માટે નોટપેડનો ઉપયોગ કરશું. નોટપેડથી આપણે પરિચિત છીએ. નોટપેડ એક ટેક્સ્ટ એડિટર છે જેમાં તમે લખાણ લખી શકો છો અને સુધારા વધારા કરી શકો છો. એ સિવાય HTML પ્રોગ્રામ લખવા માટે તમારી બુકમાં આપ્યું છે એ પ્રમાણે જી એડિટ ટેક્સ એડિટર છે, સ્કાય ટેક્સ એડિટર છે, ઘણા બધા ટેક્સ એડિટરનો ઉપયોગ કરી શકો છો. પણ નોટપેડ આપણે યુઝ કરી ચૂક્યા છે જે આપણને ઇઝી રહેશે. તો આપણે નોટપેડનો ઉપયોગ કરીશું પ્રોગ્રામને ટાઈપ કરવા માટે. અને એ પ્રોગ્રામને પછી જે આઉટપુટ જોવાનું છે તે આપણે વેબ બ્રાઉઝરમાં જોવાનું છે, જેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ગૂગલ ક્રોમ છે, ફાયરફોક્સ છે. તો આ બધા વેબ બ્રાઉઝરમાં આપણે એનું આઉટપુટ જોવાનું છે. કઈ રીતે કરવાનું છે આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે વિન્ડો આરમાં જઈને નોટપેડ ઓપન કરીએ. નોટપેડમાં આપણે અહીંયા પ્રોગ્રામ ટાઈપ કરવાનો છે. તો પ્રોગ્રામ હંમેશા HTMLની શરૂઆતથી થાય છે અને તમે જે ટાઈપ કરો છો એ સિમ્પલ સાદા ફોન્ટમાં ટાઈપ કરજો. કોઈ ડિઝાઇનવાળા લેંગ્વેજ રહે ફોન્ટમાં કરવાનું નથી. સ્મોલ લેટર અથવા તો કેપિટલ લેટરમાં તમે ટાઈપ કરી શકો છો અને તમને ખ્યાલ આવે એવા અક્ષરોમાં કરવાનું છે, જેથી શું કે આપણી કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય તો આપણે જોઈ શકાય. હવે હંમેશા એક ટેગ તમે સ્ટાર્ટ કરો છો અને એન્ડિંગ ટેગ પણ અહીંયા લખી જ દો. તમે લખી દેશો તો શું થશે કે તમારો જે બી એન્ડિંગ ટેગ છે એ તમે ભૂલી નહીં જાઓ, અથવા તમે પછી કન્ટિન્યુ લખો તો પણ ચાલે. HTML ટેગની શરૂઆત અને એન્ડમાં આપણે આખો પ્રોગ્રામ લખવાનો છે. હેડ હેડ એન્ડ અહીંયા ક્લોઝ કરવાનું ભૂલવાનું નહીં. બોડી અને સ્લેશ બોડી, આમાં તમારા પ્રોગ્રામમાં કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક એવું કરવાનું નથી. હવે આ છે HTML હેડ અને બોડી. હેડમાં આપણે ટાઇટલ આપવાનું છે જે વેબ પેજનું ટાઇટલ હશે. કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક કરવાની નથી. ના, સ્પેલિંગ પણ એવી છે કે તમે ઇઝીલી તમને આવડી જાય એ જ સ્પેલિંગ છે. હેડ છે, બોડી છે, ટાઇટલ છે. ટાઇટલમાં આપણે અત્યારે લખીશું ફર્સ્ટ વેબ પેજ. અહીંયા તમે કોઈ પણ ટાઇટલ આપી શકો છો, તમારે જે વેબ પેજને ટાઇટલ આપવું હોય એ. હવે આપણે આવીશું બોડી વિભાગમાં. બોડી વિભાગમાં જે કન્ટેન્ટ વિન્ડો છે તમારે ત્યાં અત્યારે લખીશ હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ HTML પ્રોગ્રામિંગ. આટલું સિમ્પલ એક લાઈન લખું છું. આટલો પ્રોગ્રામ બેઝિક છે જે બધા જ પ્રોગ્રામમાં આટલી વસ્તુ તો આવશે. HTML હેડ બોડી ટાઇટલ. હવે અહીંયા બોડીની અંદર તમારે જે નવા નવા ચિત્રો ઉમેરવા હોય કે પેરેગ્રાફ ઉમેરવી તમે ચેન્જ કરી શકો છો. હવે આપણે ફાઇલ આટલી ફાઇલમાં આટલું ટાઈપ થઈ જાય પછી એને સેવ કરવાનું છે. સેવ કઈ રીતે કરવાનું છે? તો નોર્મલ આપણે અત્યાર સુધી જે રીતે ફાઇલ સેવ કરતા આવ્યા છે એ જ રીતે કરવાનું છે. ફાઇલ મેનુમાં જાઓ, સેવ અથવા તો એની શોર્ટકટ કી છે કંટ્રોલ એસ. સેવ કરશે એટલે સેવ એસ ડાયલોગ બોક્સ દેખાશે જ્યાં આપણે જે ફોલ્ડરમાં આપણે સેવ કરવું હોય એ ફોલ્ડરમાં જવાનું. મેં ડોક્યુમેન્ટમાં એક ફોલ્ડર બનાવીને પણ સેવ કરી શકો છો, ડાયરેક્ટ પણ સેવ કરી શકો છો. અહીંયા સ્ટાર ડોટ txt છે કાઢી નાખવાનું છે. એની જગ્યાએ આપણે તમારો પ્રોગ્રામનું નામ આપવાનું છે. હું આપીશ એક્ઝામ્પલ 1.
હું એક્ઝામ્પલ વન આપીશ તો તમારે કોઈ પણ આપી શકો છો. સિમ્પલ નાનું શોર્ટ નેમ લખવાનું છે ફાઇલનું, તેમાં તમારે કોઈ પણ સાઇન એવું લખવાનું નથી. હવે હું આ ફાઇલ આ રીતે સેવ કરીશ તો શામાં સેવ થશે? નોટપેડ ફાઇલ સેવ થશે. પણ આપણને નોટપેડ ફાઇલ જોઈતી નથી, આપણને જોઈતું છે વેબ પેજ. તો વેબ પેજ એ કઈ આવી? એચટીએમએલ ફાઇલ. તો આપણા સાદા ટેક્સ્ટ ડોક્યુમેન્ટને વેબ પેજમાં ફેરવવું હોય, એચટીએમએલમાં ફેરવવું હોય, તો એનું એક્સટેન્શન ચેન્જ કરવું પડે. એટલે અમે સેવ કરો ત્યારે ફાઇલના નામની પાછળ ડોટ એચટીએમએલ લખવાનું રહેશે. ધ્યાન રાખજો, જો તમે ડોટ એચટીએમએલ નહીં લખશો તો ફાઇલ તમારી ટેક્સ્ટ ફાઇલ બનશે, એચટીએમએલ વેબ પેજ બનશે નહીં. એટલે ફરજિયાત તમારે ફાઇલના નામની પાછળ ડોટ એચટીએમએલ લખવાનું છે. ફાઇલના નામ અને ડોટ એચટીએમએલ વચ્ચે કોઈ પણ સ્પેસ મૂકવાની નથી, કન્ટિન્યુ લખવાનું છે. અને ડોટ એચટીએમએલ લખો પછી પણ કંઈ લખવાનું નથી. જેવું તમે કંઈ પણ કરશો તો તમારી ફાઇલ સેવ થશે, પણ નોટપેડમાં સેવ થશે, એચટીએમએલમાં થશે નહીં. પછી તમારે અહીંયા સેવ કરી દેવાનું છે. ફાઇલ તમારી સેવ થઈ ગઈ. હવે તમે આને મિનિમાઇઝ કરો અથવા ક્લોઝ કરો. હવે આપણે જવાનું છે વેબ બ્રાઉઝર. તો વેબ બ્રાઉઝરમાંથી પણ તમે જોઈ શકો છો, પણ આપણે ઇઝીમાં ઇઝી રીત છે કે તમે જ્યાં ફાઇલ સેવ કરી હોય ત્યાં જાય ડાયરેક્ટ તમે જાઓ. તો તમે અહીંયા ડોક્યુમેન્ટમાં જાઓ છો. ડોક્યુમેન્ટમાં અહીંયા એક્ઝામ્પલ વન તમને દેખાય છે. જ્યાં તમે ફાઇલ સેવ કરી હોય એ લોકેશન પર જાઓ, તમને તમારું ફાઇલનું નામ દેખાશે. મારી ફાઇલ કેવી દેખાય છે? તો ક્રોમનો જે આઇકોન છે એ અહીંયા તમને દેખાશે. એટલે મારો એનો મતલબ છે કે આ ફાઇલ એચટીએમએલમાં કન્વર્ટ થઈ ગઈ છે. તમે અહીંયા જો ક્રોમ એચટીએમએલ ડોક્યુમેન્ટ લખ્યું જ છે, એને તમારે નોર્મલ આપણે ડબલ ક્લિક કરીને ઓપન કરીએ અથવા તો રાઇટ ક્લિક કરીને ઓપન કરો તો તમારી ફાઇલ ઓપન થઈ જશે વેબ બ્રાઉઝરમાં, જ્યાં તેને ફાઇલનું આઉટપુટ દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ વેબ પેજ આપણે ટાઇટલમાં જ લખ્યું હતું, ટાઇટલ ટેગમાં એ અહીંયા દેખાય છે. અને જે બોડી ટેગમાં લખ્યું હતું અહીંયા હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ એચટીએમએલ પ્રોગ્રામ, એ તમને આ બોડી પાર્ટમાં દેખાશે. એટલે મતલબ કે આ જે વ્હાઇટ પેજ છે તમને અહીંયા વેબ બ્રાઉઝરમાં દેખાય એ બોડી પાર્ટ છે. એમાં તમે જે પણ વસ્તુ ઉમેરવા માંગતા હોય એ બોડી ટેગની અંદર લખવાનું રહેશે. આ ફાઇલનું આઉટપુટ છે. હવે તમારે આમાં કંઈ સુધારા વધારા કરવા હોય તો પાછું નોટપેડમાં ફાઇલ ઓપન કરવાની રહેશે. તો શું કરીશ, આને મિનિમાઇઝ કરી દેવું અથવા ક્લોઝ કરી દેવું. હવે તમે જે ફાઇલ સેવ કરી છે ફાઇલ પર જાઓ અને તમે અહીંયા ડબલ ક્લિક કરશો તો સમા ઓપન થશે, એચટીએમએલ ફાઇલમાં ઓપન થશે. તમારે સુધારો કરવો હોય તો શું કરવાનું છે, ફાઇલને સિલેક્ટ કરી રાઇટ ક્લિક કરો, અહીંયા ઓપન વિથ કરો, એમાં નોટપેડ કરો. જો અહીંયા નહીં હોય તો ચૂઝ અનધર એપમાં જઈને તમે સિલેક્ટ કરી શકો છો. આ રીતે અહીંયા નોટપેડ છે, અહીંયા ઓકે કરો. હવે અહીંયા તમારી નોટપેડની ફાઇલ તમે જોઈ શકો છો, એમાં તમે સુધારા વધારા કરવા હોય તમે કરી શકો છો. અહીંયા લખી દઈશ હાઉ આર યુ. હવે આને ફાઇલ તો સેવ જ છે, તમારે શું કરવાનું છે, એને કંટ્રોલ એસ અથવા તો ફાઇલમાં જઈને એકવાર ખાલી સેવ કરી દે, એટલે તમારો જે સુધારો હોય એ સેવ થઈ જશે. પછી તમે ફાઇલ બંધ કરી શકો છો. હવે સુધારો જોવો હોય તમે અહીંયા ક્રોમમાં ઓપન જ છે તો એ ડાયરેક્ટ ઓપન કરી શકો છો, પણ અહીંયા દેખાતું નથી. તેના માટે તમારે શું કરવું પડે, પેજને રિફ્રેશ કરવું પડે. તો રાઇટ ક્લિક કરીને તમે રીલોડ અથવા રિફ્રેશ કરશો એટલે તમારો સુધારો અહીંયા જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયો તમને કઈ રીતે નોટપેડમાં ફાઇલ લખવાની છે અને એનું આઉટપુટ જોવાનું છે, અને એને સેવ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે ફાઇલના નામની પાછળ ડોટ એચટીએમએલ ઉમેરવાનું છે. તો આ રીતે તમે કોઈ પણ એચટીએમએલ પ્રોગ્રામને નોટપેડમાં ટાઈપ કરો અને એનું આઉટપુટ કોઈ પણ વેબ બ્રાઉઝરમાં જોઈ શકો છો, અને આવી રીતે સુધારા કરીને પાછા પણ જોઈ શકો છો. તો આ રીતે તમે એચટીએમએલનો પ્રોગ્રામ બનાવી શકો છો. આ એક એક્ઝામ્પલ હતું. હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે જે ચેપ્ટર 1ના એચટીએમએલના પ્રોગ્રામ છે એ જોઈશું. ચાલો હવે આપણે એચટીએમએલ પ્રોગ્રામમાં જે બુકમાં આપ્યા છે એ પ્રોગ્રામ જોઈશું. મતલબ કે અંદર જે ટેગનો ઉપયોગ કરીએ છીએ નવા ટેગનો ઉપયોગ કરીશું. તો સૌ પ્રથમ આપણે પેરેગ્રાફ ટેગનો ઉપયોગ કરીશું. કે તમારે જો એચટીએમએલ ડોક્યુમેન્ટમાં પેરેગ્રાફનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરો છો? તમે નોર્મલ લખો તો કઈ રીતના આવશે?
આપણે અહીંયા પેરેગ્રાફ ટેગનો ઉપયોગ કર્યો છે. પેરેગ્રાફ ટેગનો ઉપયોગ નહીં કરીએ તો કઈ રીતના આઉટપુટ બતાવે આપણે જોઈશું. પહેલાં એક સિમ્પલ લખાણ છે આપણે લખ્યું છે એ રીતે. તો અહીંયા તમે જો પેરેગ્રાફ નહીં લખશો આવી રીતે સીધી લાઈન લાઈનમાં આવશે બધું, પણ મારે અહીંયા આ જે લખ્યું છે હિયર ઇઝ સેકન્ડ પેરેગ્રાફ એને નીચે નવી લાઈનમાં લેવું છે, હિયર ઇઝ થર્ડ પેરેગ્રાફ એને એના નીચે લાઈનમાં લેવું છે. અને નવી લાઈનમાં તમારે લખવું હોય એટલે કે ફકરા પાડીને લખવું હોય તો આપણે પેરેગ્રાફ ટેગનો ઉપયોગ કરીશું. તો અહીંયા હું લખીશ પેરેગ્રાફ ટેગનો સ્ટાર્ટિંગ, અને અહીંયા મારે પેરેગ્રાફ પૂરો કરવો છે તો ત્યાં સ્લેશ પી લખવાનું છે. તો પી ફોર પેરેગ્રાફ ટેગ, એટલે પેરેગ્રાફ માટે આપણે પી ટેગનો ઉપયોગ કરીશું. જેટલે આપણે નવા ફકરા પડવા એટલો આપણે પી ટેગ સ્ટાર્ટ કરશું અને પી ટેગ એન્ડ કરશું. હવે આને સેવ કરવાનું, કંટ્રોલ એસ અથવા તો ફાઇલમાં જઈને સેવ. હવે અહીંયા રીલોડ કરશું એટલે રિફ્રેશ, એની શોર્ટકટ કી પણ છે રિફ્રેશ કરવાની F5. F5 કરશો તો પણ તમારું રિફ્રેશ થઈ જશે પેજ. તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા નવી અલગ અલગ લાઇનમાં એટલે કે પેરેગ્રાફ પડી ગયા છે. તો આ છે પેરેગ્રાફ ટેગનું એક્ઝામ્પલ, તમને ખ્યાલ આવી ગયો હશે. હું ખ્યાલ આવ્યો હોય તો તમે આ રિપીટ કરીને જોઈ શકો. હવે આપણે આગળ HTMLની હેડિંગ સ્ટાઇલ વિશે જોઈશું. એ હેડિંગ સ્ટાઇલ વિશેના પ્રોગ્રામ આપણે અહીંયા બનાવ્યા છે હેડિંગ ટેગ. તો હેડિંગ ટેગ સૌ પ્રથમ કઈ રીતે આવે છે જોઈએ, એનું આઉટપુટ આપણે જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો હેડિંગ ટેગના આઉટપુટ એટલે કે અલગ અલગ સ્ટાઇલમાં હેડિંગ આપવાના છે. તો એ હેડિંગ ટેગને તમારે કઈ રીતના યુઝ કરવાનું છે તો આપણે જોઈશું. એને નોટપેડમાં ઓપન કરવા માટે શું કરવાનું છે, ઓપન વિથ નોટપેડ. તમે અહીંયા જોઈ શકો HTML હેડ ટાઇટલમાં આપ્યું છે હેડિંગ એક્ઝામ્પલ, હેડ પૂરું થાય છે પછી બોડી સ્ટાર્ટ થાય છે. અને આજે તમે અહીંયા જોઈ શકો છો એ છે H1 થી લઈને H6 સુધીના હેડિંગ ટેગ. તમને થિયરીમાં ધ્યાન આપ્યું હશે તો ખ્યાલ આવ્યો હશે કે હેડિંગ ટેગ 6 પ્રકારના છે H1 થી H6. H1 એના પર ક્લોઝિંગ ટેગ આવે છે, જ્યાં આપણે ક્લોઝ કરવાનું છે ત્યાં સ્લેશ H1 લખવાનું છે. એ રીતે H2, H3, H4, H5, H6. સૌથી મોટા મોટી ટેગ સાઇઝ કઈ છે H1, અને સૌથી નાનામાં નાની કઈ છે H6. આ હેડિંગની સ્ટાઇલ છે. તમે અહીંયા ધીસ ઇઝ હેડિંગ 1 ની જગ્યાએ તમે બીજું કંઈ પણ તમારું નામ લખવું હોય, કોઈ લાઇન લખવી હોય તો એ લખી શકો છો. હવે આનું આઉટપુટ તમને બતાવી દીધું અહીંયા આ રીતે તમને જોવા મળશે. તો આ છે હેડિંગ સ્ટાઇલ. ટાઈપ આપણે આ રીતે જ કરવાનું છે, સેવ કરીએ છીએ નોર્મલ એ રીતે સેવ કરવાનું છે અને એનું આઉટપુટ આ રીતે આવશે. આ થયું હેડિંગનું એક્ઝામ્પલ. જો તમે અહીંયા તમારું નામ ચેન્જ કરીને જો હું અહીંયા લખું છું કોમ્પ્યુટર. સેવ કરીએ અને અહીંયા આપણે રિફ્રેશ કરશું આવી ગયું. તો આ રીતે તમારે કોઈ પણ વચ્ચે શબ્દ લખી શકો છો અને હેડિંગ સ્ટાઇલનો ઉપયોગ કરીને પ્રોગ્રામ બનાવી શકો છો. આ હેડિંગ ટેગને આપણે અલગ અલગ પ્રોગ્રામમાં ટાઇટલ તરીકે યુઝ કરી શકાય છે. હવે આપણે આગળ પ્રોગ્રામ જોઈશું. હવે છે લખાણના સુઘડતા વધારતા ટેગ. તો એમાં સૌ પ્રથમ આપણે જોઈશું પેરેગ્રાફ ટેગ જોઈ ગયા છે. હવે તમારે નવી લીટી પરથી શરૂઆત કરવી હોય એટલે કે લાઇન તમે લખો છો એને શરૂઆત કરવી હોય તો આપણે BR ટેગનો ઉપયોગ કરીશું. BR ટેગનો આપણે કઈ રીતે, તો ઓપન વિથ નોટપેડ કરીને જોઈ લઈએ. લાઇન બ્રેક, BR ટેગ એટલે શું છે, લાઇન બ્રેક ટેગ એનું એક્ઝામ્પલ છે. અહીંયા અહીંયા તમે લખો છો પેરેગ્રાફ સ્ટાર્ટ કરો છો અને પેરેગ્રાફ એન્ડ કરો છો. તો તમે બીઆર ટેગ લખો છો તો કઈ રીતે આવે છે એનું આઉટપુટ આપણે જોઈશું. હેલો યુ ડિલિવર યોર અસાઇનમેન્ટ ઓન ટાઈમ, થેન્ક્સ સ્ટુડન્ટ. આ રીતે મેં લખ્યું છે. આ જો હેલો પછી લાઈન બ્રેક થઈ છે બરાબર. હવે આપણે અહીંયાથી
બીઆરટેક કાઢી નાખીએ તો શું થાય, એટલે તમને ખ્યાલ આવશે કે બીઆરટેક નો ઉપયોગ શું છે. આપણે આ લખ્યું છે પી ટેક થી અને પી ટેક અહીંયા ક્લોઝ કર્યો છે. હવે અહીંયા આપણે સેવ કરીને એનો રિફ્રેશ કરીને જોઈએ તો શું થાય છે, આખી લાઇનમાં આવે છે. તમારે એવું કરવું છે કે અહીંયા હેલો પછી લાઇન બ્રેક કરવી છે. શું કરવાનું છે, અહીંયા હેલો પછી આપણે લખશું બીઆર ટેગ. તમે બીઆર ટેગ બે રીતે લખી શકો છો, એક તો આ રીતે બીઆર લખી શકો છો, અથવા તો અહીંયા હું આના પછી લખું છું ઓન ટાઈમ પછી, તો બીઆર લખીને એક સ્પેસ આપવાની છે અને સ્લેશ મૂકીને ક્લોઝ કરવાનું છે. આ રીતે તમે બંને રીતે ટેગ લખી શકો છો. આ બે માંથી કોઈ પણ એક ટેગ, અમુકમાં ટેગ સપોર્ટ નહીં કરતો હશે બીઆર ટેગ, તો તમારે આ રીતે બીઆર જગ્યા છોડીને સ્લેશ અને આ રીતે બીઆર ટેગનો ઉપયોગ કરવાનો છે. એ બીઆર ટેગ એ અયુગ્મ ટેગ છે, એટલે કે એની કોઈ જોડીમાં લખવાનું આવતું નથી. એને સિમ્પલ તમે જ્યાં બ્રેક કરવા માંગતા હોય ત્યાં બીઆર ટેગ લખી દેવાનું છે. હવે એનું આઉટપુટ કઈ રીતે આવે છે જો તમે અહીંયા હેલો પછી બીઆર ટેગ લખ્યો હતો એ પણ સપોર્ટ કરે છે, અને ઓન ટાઈમ પછી બીઆર લખ્યો હતો એ પણ સપોર્ટ કરે છે. તો બ્રેક અ લાઇન, લાઇનને બ્રેક કરવા માટે આપણે બીઆર ટેગનો ઉપયોગ કરીશું. આ બધા એક્ઝામ્પલ બુકમાં આપ્યા છે, તમે આ રીતે કરી શકો છો, અને હું તમને એની ફાઇલ પણ મોકલી આપીશ, જેનો તમારે પ્રેક્ટિકલ કરવું હોય તમે કરી શકો છો. તમે ખ્યાલ આવી ગયો હશે તમને. ત્યાર પછી આપણે જોઈશું સેન્ટર ટેગ. સેન્ટર ટેગ એટલે શું છે, તો તમે આપણે જોઈએ ઓપન વિથ કરીએ નોટપેડ. તમારું લખાણ અત્યારે હજી તમે જોયું હશે તો સાઇડ પર લેફ્ટ સાઇડ આવે છે, તો એ લખાણને તમારે સેન્ટરમાં ગોઠવવું હોય આપણે, તો એના માટે સેન્ટર ટેગનો ઉપયોગ કરીશું. જો પહેલાંનો સેન્ટર ટેગ કાઢી નાખીએ અને એનું આઉટપુટ જોઈએ તો કઈ રીતે આવે છે. આ જો છો અત્યારે લાઇન સેન્ટરમાં નથી, કારણ કે મેં સેન્ટર ટેગ કાઢી નાખ્યું છે, લેફ્ટ સાઈડ આવે છે. મારે એને અહીંયા સેન્ટરમાં લાવવું છે, પેજના સેન્ટરમાં લાવવું છે, તો શું કરીશ, અહીંયા મારે જે લાઇનને સેન્ટરમાં લાવી, મારે સેકન્ડ લાઇનને સેન્ટરમાં લાવી છે, તો એના માટે હું અહીંયા સેન્ટર લખીશ અને પછી સ્લેશ સેન્ટર, અને સેન્ટર ટેગની પણ જોડીમાં જ લખવાનું છે. હવે આપણે અહીંયા રીલોડ કરીએ. આવી ગયું સેન્ટર. તો જો પહેલી લાઈન હવે સેન્ટર ટેગમાં નથી લખ્યું એટલે લેફ્ટ બાજુ જ છે, પણ મેં જે સેકન્ડ લાઈન છે એને સેન્ટર ટેગમાં લખ્યું છે એટલે એ લાઈન સેન્ટરમાં આવી જાય છે. તો આ રીતે તમે અહીંયા લખ. ચાલો મિત્રો, હવે આપણે આગળના ટેગ વિશે શીખીશું, જે છે લખાણની સુઘડતા વધારતા ટેગ. લખાણની સુઘડતા વધારતા ટેગ એટલે કે તમારે જે ફોન્ટ હોય ને અલગ અલગ સ્ટાઇલમાં લખવું હોય, તે બધા ફોન્ટ મેં એક પ્રોગ્રામમાં બનાવ્યા છે, તો એ આપણે જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો HTMLમાં ફોન્ટ ફોર્મેટિંગ ટેગ્સ, અહીંયા ઘણા બધા તમે ટેગ જોઈ શકો છો. ટેગને સિમ્પલ કંઈ નથી કરવાનું, આપણે જે ફોર્મેટિંગમાં જોઈ તો એ ફોર્મેટિંગ ટેગની વચ્ચે એ ટેક્સ મૂકી દેવાનું છે. જેમ કે તમે વર્ડમાં શીખી ગયા હશો બોલ્ડ ઇટાલિક અંડરલાઇન, જે શબ્દને તમારે બોલ્ડ કરવું હોય, ઇટાલિક કરવું હોય કે અંડરલાઇન કરવું હોય, તો એના માટે આપણે બી ટેગ, આઈ ટેગ અને યુ ટેગનો ઉપયોગ કરશું. બોલ્ડ ટેગ, ઇટાલિક અને અંડરલાઇન ટેગ. પછી છે સ્ટ્રાઇક ટેગ, એટલે કે જે શબ્દ લખ્યો છે એની ઉપર છેકો પાડવો છે, તેના માટે સ્ટ્રાઇક ટેગ, જેમાં તમે એસ ટેગનો પણ ઉપયોગ કરી શકો છો અને આખું સ્ટ્રાઇક લખેલા ટેગ, બંને ટેગનો ઉપયોગ કરી શકો છો. પછી છે ટાઈપ રાઇટર ફોન્ટ, એટલે ટીટી ટેગ. તો સિમ્પલ મારે કંઈ નથી કરવાનું, આ બધા ટેગ જોડીમાં લખાય છે, એટલે જે શબ્દને આપણે જે ફોર્મેટમાં મૂકવો હોય તે શબ્દને એ ટેગની વચ્ચે લખી દેવાના રહેશે. જેમ કે અહીંયા બી બોલ્ડ ઇટાલિક અંડરલાઇનની વચ્ચે કોમ્પ્યુટર શબ્દ લખ્યો છે. સ્મોલ ટેગ, જે સ્મોલ ટેગ એટલે કે તમારે જે લખાણ છે એને સ્મોલ ટેગની વચ્ચે લખશો, તો તમારા આજુબાજુના લખાણ કરતાં જે શબ્દ સ્મોલ ટેગની વચ્ચે લખ્યો છે એ નાનું દેખાશે. એ જ રીતે બિગ ટેગ એટલે અક્ષર મોટા દેખાશે. ત્યાર પછી છે સુપરસ્ક્રિપ્ટ. સુપરસ્ક્રિપ્ટ એટલે કે તમે જોયું હશે મિત્રો, તમે ટેન્થ લખો છો
નોર્મલ તમે ટેન્ટ લખો તો કઈ રીતે લખાશે? તો બાજુમાં ટીએચ લખાઈ લેશે. તમે અહીંયા જોઈ શકો છો, તમારે જો ટેન્ટ લખવું હોય, ટેન્ટ તમે નોર્મલ લખો તો ટેન, પછી જે ટીએચ છે ટીએચ તમે ઉપર લખો છો. પણ અહીંયા કોમ્પ્યુટરમાં લખવું હોય તેના માટે આપણે સુપરસ્ક્રિપ્ટ ટેક્સનો ઉપયોગ કરવો પડે, સુપરસ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરવો પડે. તો તમારે જે શબ્દને ઉપર લખવો છે એ શબ્દને એસયુપી ટેગની વચ્ચે લખવાનો રહેશે, એટલે કે એસયુપી ટેગની જોડીની વચ્ચે લખવાનો રહેશે. બાકીના શબ્દ એની આજુબાજુ લખવાનો રહેશે. એ જ રીતે તમારે લખવાનું છે સબસ્ક્રિપ્ટ ટેગ. તો સબસ્ક્રિપ્ટ ટેગ કઈ રીતે લખવાનું છે? તો તમારે જે રીતે સુપરસ્ક્રિપ્ટ ટેક્સ લખો છો એને જ તમારે એનું ઉલટું, કે તમે ટીએચ ઉપર લખો છો એની જગ્યાએ તમે એચ ટુઓ લખો છો. જે પાણીનું અણુસૂત્ર છે એચ ટુઓ કઈ રીતે લખો છો? કે ટુને તમારે નીચે લખવાનો હોય, નોર્મલ જે એચ હોય છે એનાથી નીચે લખવાનો હોય છે. તો જે શબ્દને તમારે નીચે લખવાનો છે અહીંયા ટુને નીચે લખો છો, એને સબ ટેગની નીચે લખવાનો છે. તો એને સબ ટેગની વચ્ચે લખવાનો રહેશે. ટુને આપણે સબ ટેગની વચ્ચે લખશું એટલે શું થશે? ટુ નીચે આવશે. એ રીતે એક્રોનેમ ટેગ છે, ડેફિનેશન ટેગ છે, કોટેશન મૂકવું હોય, પછી તમારે ઇમ્પોર્ટન્ટ છે એવો શબ્દ બતાવવો હોય, સ્ટ્રોંગ એટલે થોડુંક ડાર્ક આવશે, સિટેશન એટલે કે આપણે જે બુકમાં સિટેશન આવે છે એ રીતે અલગ અલગ લખવું હોય, કોમ્પ્યુટર કોડ છે એવા શબ્દની સ્ટાઇલ દર્શાવી, મતલબ કે આ બધા જ અલગ અલગ ફોન્ટને અલગ અલગ ફોર્મેટમાં મૂકવા માટેના ટેગ છે. તો આ બધાનું આપણે આઉટપુટ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન એ રીતે. તો આપણે એનું આઉટપુટ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. તો આઉટપુટ આપણે જોઈશું. તો અહીંયા છે જો, બોલ્ડ ટેક્સ્ટ છે એટલે થોડાક તમને બોલ્ડ દેખાય છે, ઇટાલિક ટેક્સ્ટ છે તો તમને થોડાક ત્રાંસા દેખાય છે, અંડરલાઇન છે તે નીચે શું કર્યું છે, લાઇન છે, શબ્દ નીચે લાઇન છે, પછી સ્ટ્રાઇક ટેગ અને આ બંને સ્ટ્રાઇક ટેગ છે, પહેલો એસ છે અને બીજો સ્ટ્રાઇક આખું લખ્યું છે, બંનેનો એક જ અર્થ થાય છે. એટલે આ તમે તે શબ્દ લખી એની ઉપર લાઈન આવી જશે, આડી છેકેલો હોય એવું લાગે. ટાઈપ રાઇટર ફોન્ટ તો તમે ટાઈપ રાઇટર થી ટાઈપ કર્યું હોય એ રીતે દેખાય છે. સ્મોલ ટેગ, તો આ જે નોર્મલ ટેગ છે એનાથી થોડાક નાના અક્ષર દેખાશે. બિગ, જે નોર્મલ આપણે ધીઝ એક્ઝામ્પલ ઇઝ લખ્યું છે નોર્મલ ટેગ છે, એનાથી થોડા મોટા દેખાશે. એ રીતે તમને મેં તમને જણાવ્યું સુપરસ્ક્રિપ્ટ ટેગ. જો ટીએચ ને આપણે એસયુપી ટેગની વચ્ચે લખેલો તો ટીએચ ઉપર દેખાય છે. એ જ રીતે સબસ્ક્રિપ્ટ, તો ટુ ને આપણે એસયુબી ટેગની વચ્ચે લખેલો, તો આ રીતે તમે ફોર્મેટ તમને ખ્યાલ આવ્યો હશે, તો આ રીતે તમે કરી શકો છો. એ રીતે એક્રોનેમ ટેક્સ છે, ડેફિનેશન ટેક્સ છે, એટલે આ બધી અલગ અલગ સ્ટાઇલ છે. જો કોટેશન માર્કમાં લખવું હોય તો ક્યુ ટેગનો ઉપયોગ કરવાનો હતો. ઇમ્પોર્ટન્ટ છે તે ઇમ્પોર્ટન્ટને થોડુંક અલગ સ્ટાઇલમાં દર્શાવે છે, વેરી સ્ટ્રોંગ એટલે એકદમ ડાર્ક દેખાશે. સિટેશનની સ્ટાઇલ આ રીતે લખેલી હોય છે એટલે એ રીતે આવશે. કોમ્પ્યુટરનું કોડિંગ આ રીતના ફોન્ટના સ્ટાઇલમાં હોય છે. તો આ બધી અલગ અલગ તમને અસર દેખાય છે, એના માટે અલગ અલગ ટેગનો ઉપયોગ થાય છે. ત્યાં હતા લખાણની સુઘડતા વધારતા ટેગ, એટલે સુઘડતા એટલે કે અલગ અલગ ફોર્મેટવાળા ટેગ જેને આપણે યુઝ કર્યો હતો. તો આ રીતે તમે કોઈ પણ પેરેગ્રાફમાં કોઈ શબ્દને કે કોઈ લાઇનને જો ઉપયોગ કરવો હોય તે લાઇન અથવા ટેક્સ્ટને એ દરેક ટેગની જોડીની અંદર લખવાના રહેશે. તો તમને આ રીતનું આઉટપુટ જોવા મળશે. ખ્યાલ આવી ગયો હશે તમને. હવે આપણે આગળ વધીશું. જે નેક્સ્ટ